हेलो फ्रेंड्स वेलकम अगेन टू द बुक बट फैमिली शी इज नॉट इंटरेस्टेड डैश हॉरर मूवीज़। ऑप्शंस जो ये आपने, फॉर ऑफ इन विथ ऑप्शंस? ये हमारे एक तो खास कहवा प्रेपोजिशंस ना ऑप्शंस हो ત્યારે ભાંગેલું તૂટેલું પણ વાક્યને ડેફિનેટલી સમજવાના પ્રયત્ન કરજો અને થોડીક સેકન્ડો ફાળવજો કારણ કે દરેક જગ્યાએ ગુજરાતીને ઇંગ્લિશ જે છે પ્રેપોઝિશનને સંબંધિત તાળો મળતો નથી અમુક વખત અલગ આવતું હોય ગુજરાતીમાં અલગ શબ્દનો ઉપયોગ કરતા હોય ને ઇંગ્લિશમાં અલગ આવતું હોય બરાબર તો તેણીને ઇન્ટરેસ્ટ નથી હોરર મૂવીઝ માં આવું જ બોલીએ કે નહીં હોરર મૂવીઝ માટે ઇન્ટરેસ્ટ નથી હોરર મૂવીઝ નો રસ નથી હોરર મૂવીઝ માં રસ નથી કે હોરર મૂવીઝ સાથે રસ નથી સિમ્પલ તમે વિચારવામાં કેમ કોઈ ગ્રામર નથી કંઈ નથી સિમ્પલ વિચારો હોરર મૂવીઝ માં એમ કહીએ આપણે એને એટલે માં થાય બરાબર ઓપ્શન એ मूकी ने जोशो एक एक तो ख्याल आशे के बंद बेसत नहीं बराबर क्लियर नेक्स्ट इट इज इजी फॉर हिम डेश विजा क्रियापद ऑप्शन વ ફોર્મ્સની ખાલી જગ્યા થઈ બરાબર હવે ઇટ ઇઝ ઇઝી સહેલું છે ફોર હિમ તેના માટે બરાબર શું સહેલું છે તેના માટે વિઝા મેળવવાની વાત છે તો બ્લેન્કની પહેલા જેની વાત થાય છે તો કોની વાત થાય છે તમે હિમ સમજો કે હિમની વાત થાય છે તો મેળવવાનું કામ એને જ કરવાનું છે એટલે વાક્ય રચના એક્ટિવમાં કહેવાય પહેલી વસ્તુ આ બરાબર હવે આમાં શું આવે બ્લેન્કની પહેલા ક્રિયાપદ આપેલું હોય તો બ્લેન્ક પછી આવું આવે આ આપેલું હોય તો તેવું આવે બરાબર બ્લેન્કની પહેલાં કોઈ ક્રિયાપદ છે અહીંયા નથી વિચારવું પડે આપણે કોઈ ગોખવાનો શબ્દ નથી વિચારવું પડે આપણે કરેક્ટ તેના માટે સહેલું છે વિઝા મેળવવું મેળવવા તેના માટે સહેલું છે આવું જ કહીએ આપણે કરેક્ટ હવે એક સિમ્પલ વસ્તુ સમજી લેજો યાદ રાખજો જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદની પાછળ એટલે એના અંતે વા વુ વી વો અથવા વા માટે આવતું હોય ત્યારે ટુ વાળું મૂળરૂપ આવે જેને એકચ્યુઅલી જે ટોપિકની વાત કરીએ આપણે તો વ ફોર્મ્સમાં ઇન્ફિનિટીનું ટોપિક છે આ ઇન્ફિનિટી એટલે ટુ વાળું મૂળરૂપ

ઘણા એમ કે ને કે બ્લેન્કની પહેલા એક ક્રિયાપદ હોય તો બીજું ટુ વાળું રૂપ આવે તો અહીંયા ની પહેલા ક્રિયાપદ નથી બરાબર એટલે પછી કે ના પણ એમાં પછી પાછું આવું પણ જોવાનું એટલે આવા શરતોને આધીન કેટલી ફૂદડીઓ મગજમાં રાખવાની બરાબર સિમ્પલ વાવું વીવો વા માટે ટુ વાળું મૂળું ક્લિયર નેક્સ્ટ

એટલે ફ્રેશ પ્રેપોઝિશન્સના ઓપ્શન્સ થયા એટલે બિકોઝ ઓફ વિથ એ વ્યૂ ટુ ઇન ઓર્ડર ટુ ઇન્સ્ટેડ ઓફ એકોર્ડિંગ ટુ ફ્રેસ પ્રેપોઝિશન્સના ઓપ્શન્સ થયા ફ્રેશ પ્રેપોઝિશન્સના ઓપ્શન્સ હોય ત્યારે પણ વાક્યને સમજવું તો પડે જ કોઈ શોર્ટકટ એવી રીતનો છે નહીં બરાબર કેટલાક એમ વિચારતા હોય કે ખાલી જગ્યા પછી આઈએનજી હોય તો આવું આવે આમ હોય તો તેવું આવે તો એવું બરાબર છે પણ વાક્યનો અર્થ બી તો બંધ બેસતો હોવો જોઈએ બરાબર તો એણે એના મિત્રોને ભેગા કર્યા ક્રિકેટ રમવાની વાત છે બિકોઝ ઓફ એટલે ને કારણે તો ક્રિકેટ રમવાને કારણે ભેગા કર્યા એટલે તેમ છતાં કે તેમ હોવા છતાં તો ક્રિકેટ રમવા હોવા છતાં ભેગા કર્યા એમ એટલે લક્ષ્ય હેતુ થયો કે નહીં મિત્રોને ભેગા કરવાનો હેતુ આપેલો છે કે નહીં હેતુ જ્યારે આપેલો હોય ત્યારે જે આપણને હેતુ માટે યાદ છે એ આ યાદ છે સોરી એ આ યાદ છે આપણને કે વિથ અ ટુ અને બીજું ઇન ઓર્ડર ટુ બરાબર તો આપણને એ ખબર છે કે વિધે વ્યુ ટુ સાથે આઈએનજી આવે પણ અહીંયા ઓપ્શનમાં વિધે વ્યુ ટુ આપેલું નથી તો અહીંયા વિથ ધ એમ છે આ બંને સેમ જ છે અને બંનેની વાક્ય રચના પણ સેમ જ આવે આ બંને સાથે આઈએનજી જ આવે એટલે સાચું ઓપ્શન સમજો અહીંયા આપણને આ ત્રણે ત્રણ જે ઓપ્શન છે અને અહીં નન ઓફ ધીસ છે આ ત્રણે ત્રણ ઓપ્શનના અર્થ જ અલગ છે હવે અહીંયા કેટલા કન્ફ્યુઝ થાય કે ભાઈ રમવાને કારણે તો ભેગા થયા તો બિકોઝ એટલે કારણ અને એમ અથવા તો વિથ અ વ્યુ ટુ કે ઇન ઓર્ડર ટુ એટલે હેતુ સૂચવે છે હેતુ અને કારણ વચ્ચેનો જે તફાવત છે આછી રેખા છે બંનેના ડિફરન્સની એને થોડુંક સમજી લો હું એમ કહું કે તે બીમાર હતો તેથી તે ગેરહાજર હતો ખબર પડે હવે હું એમ કહું કે તે ગેરહાજર હતો કારણ કે તે બીમાર હતો બરાબર તો હવે કારણ કે બોલ્યા અહીંયા તો તે તે ગેરહાજર હતો કારણ કે તે બીમાર હતો તો બીમાર હોવું કે બીમાર પડવું એ એનો હેતુ હતો હેતુમાં હંમેશા ઈરાદો હોય કારણમાં ઈરાદો જ્યારે જ્યારે આપણે કારણનો ઉપયોગ કારણ શબ્દનો ઉપયોગ ઇરાદા સાથે કરવો હોય તો એની સાથે હંમેશા વિશ ડીઝાયર્ડ વોન્ટેડ કે વોન્ટ આવા શબ્દોનો ઉપયોગ થાય બરાબર તો હવે અહીંયા નોન ઓફ ધીઝ ની બદલે સપોઝ એવું આપી દીધું હોય In order to. <coughs> <coughs> तो हेतु सूचक है तय पी याद आइए कि भाई आ एक विधू विध एम ऑफ एच जी आए साब आए फाइन नेक्स्ट

વાત બે છે અને ચાર ચાર ઓપ્શન અને ઓડી બંનેની વાત આવતી હોય કે ભાઈ બીએમ ડબલ્યુ અને ઓડી બંનેની વાત આવતી હોય એમ સમજીએ કે એને બીએમડબલ્યુ અને ઓડી બંને ખરીદવાની વાત છે એવું મગજમાં આવતું હોય અથવા માત્ર બીએમડબલ્યુ જ નહીં ઓડી પણ ટૂંકમાં બંને ખરીદવાની વાત થઈ આવું જ્યારે મગજમાં આવે ને આવ્યું હોય કોઈના તો વાક્ય જે આપેલું એને તમે આમ સરળસાર ઉડતી નજરે જોઈ જાઓ એમાં ક્યાંક કોઈક જગ્યાએ અણસાર છે ચૂકવાનો નહીં આ વાક્ય જુઓ આની અંદર શું આપેલું છે અકાર છે એટલે એક જ કાર ખરીદવાની વાત થઈ કે નથી તો બીએમ માત્ર બીએમડબલ્યુ નહીં ઓડી પણ એનો તો પ્રશ્ન જ નથી હતો કાં તો બીએમડબલ્યુ કાં તો ઓડી બેમાંથી માંથી એકની જ વાત છે પણ બેમાંથી એક ખરીદવી તો છે એ પણ ખબર પડે છે આપણને એટલે હકારાત્મક છે હકારાત્મક છે એટલે આઈધરો આવે બેમાંથી એક નહીં ખરીદવાની વાત હોય તો આઈધરનો આવે ક્લિયર નેક્સ્ટ આપણે પરીક્ષાલક્ષી જ્યારે આપણે નજર ફેરવીએ વાક્ય ઓપ્શન્સ ઉપર ત્યારે આપણા મગજમાં જે આવતું હોય એના અનુસંધાન પહેલા તો વાત કરું આપણે જોઈએ અહીંયા ભૂતકાળ છે એક સાદો ભૂતકાળ તો બીજો પૂર્ણ ભૂતકાળ કે બીજો છે તે ભૂતકાળ જ આવે આવું મગજમાં આવતું હોય તો એક સાદો ભૂતકાળ તો બીજો પણ ભૂતકાળ આ મગજમાં આવી શકે હેડ બિન વેઇટિંગ છે બરાબર હેડ વેટેડ પણ આપેલું હોય ઓપ્શનમાં ટૂંકમાં હેડ આપેલું હોય એટલે આપણે એમ થાય કે આ આવી શકે એક સાદો ભૂતકાળ તો બીજો પૂર્ણ ભૂતકાળ એક સાદો ભૂતકાળ તો બીજો સાદો ભૂતકાળ એક સાદો ભૂતકાળ તો બીજો ચાલુ ભૂતકાળ આ દરેક વખતે જરૂરી નથી મતલબ કે એક વસ્તુ વિચારી હોય તો તમે કેટલી વસ્તુ યાદ રાખશો કે એક સાદો ભૂતકાળ તો આ આવે ને આ આવે ને આ આવે આ આવે ને તેવું હોય તો આ આવે નો નોટ રિકવાયર્ડ આ તમે તમને એમ લાગે છે કે તમે શોર્ટકટ ગોતી રહ્યા છો પણ આ તમે એકચ્યુઅલી તમે તમારી જાતને કન્ફ્યુઝ કરશો વધારે વાક્ય સમજવું બ્લેક પહેલા બ્લેન્ક પછી પાઠ પાડી દો મેં એને જોયો બસ માટે રાહ જોવાની વાત છે એટ ધ બસ સ્ટોપ હવે વિચારો શું કહીએ આપણે મેં એને બસ સ્ટોપ પર બસ માટે રાહ જોઈ રહ્યો હતો કે રાહ જોતા જોયો એમ બોલીએ આપણે મેં એને બસ સ્ટોપ પર રાહ જોઈ રહ્યો હતો જોયો આ ગુજરાતી કે સેટ થાય છે મેં એને બસ સ્ટોપ પર રાહ જોતો તો કે જોઈ રહ્યો તો એક જ થયું કે રાહ જોઈ હતી એ સેટ થાય છે શું કહીએ આપણે મેં તેને બસ સ્ટોપ પર બસ માટે અથવા બસની રા જોતા જોયો આવું બોલો ના બોલો જોતા બોલો જોઈ રહ્યો રાહ જોઈ આ બોલીને તમે આખું વાક્ય સેટ કરશો તો નહીં થાય તો રા જોતા જોયો તો સમજો ક્રિયાપદ શું છે વેટ છે બેઝિકલી તો હવે આજે અત્યારે સમજાવું છું આપણે મોક વનમાં પણ એક પ્રશ્ન હતો એમાં પણ અહીંયા રા જોતા થાય અને બોલીએ શું આપણે રા જોતા શ્રી કયો તો જોતી કહીએ બરાબર છે તો આ જે ક્રિયાપદ છે એની પાછળ તાતુથી આવ્યું કે ના આવ્યું જ્યારે ક્રિયાપદની પાછળ એટલે કે એના અંતે તા તો આવું આવતું હોય ત્યારે માત્ર આઈએનજી આવે ગ્રામરના ટોપિકના અનુસંધાનમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે આ ઓકે પાર્ટિસિપલ છે અને એટલે ગુજરાતીમાં એને વર્તમાન ક્રુદન કહીએ છીએ આપણે હવે આમાં જો આપણે સરખું ગુજરાતી ન સમજીએ કે ન કરીએ તો ભૂલ થવાની શક્યતા છે બરાબર ફાઈન ગ્રેટ